તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં આજે આપણે શીખવાના છીએ કે આપણે કોઈ સ્ટેટસ બનાવીએ તેની અંદર આપણે જે ગીતનો યુઝ કરીએ છીએ તેના લિરિક્સ એટલે કે તેના શબ્દો તેની જાતે જ લખાઈ જાય તેવું સ્ટેટસ આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ અને તેના માટે સાની સાની જરૂર પડે છે તે વિશે આજે આપણે શીખવાના છીએ તો દોસ્તો વિડીયો શરૂ કરે તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યો હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લો તેને બાજુના બે લાયકનને પ્રેસ કરી લવો જેથી કરીને મારો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો દોસ્તો સિમ્પલી તમારે આવું સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે બેલ્લી દોસ્તો તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આરે બેલી એપ્લિકેશન આઈકોન આવું છે દોસ્તો જે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે તેને લિંક હું આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ ત્યાંથી પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો ઠીક છે દોસ્તો તો વિડીયો થોડો જોઈ લેજો તો તમને થોડી સમજણ પડશે અને દોસ્તો આ આપણા ઇન્ડિયાની એપ છે મેડ ઇન ઇન્ડિયા કારણ કે આમાં કોઈ બાર દેશની એપ નથી આપણા ઇન્ડિયાની જ એપ છે ખૂબ જ સારી એપ છે પરંતુ આ એપ્લિકેશન ફ્રીમાં હોવાથી આની અંદર એડવર્ટાઈઝ થોડીક વધુ આવે છે તો દોસ્તો તમને જ્યારે એડવર્ટાઈઝનો સામનો કરવાનો થાય તો તમારે તેને સ્કીપ કરી લેવાની રહેશે ઠીક છે દોસ્તો તો આપણે દોસ્તો શરૂ કરી લઈએ આપણો વિડિયો તો સૌથી પહેલાં હું એપ્લિકેશનને ખોલી લઉં છું તમે દોસ્તો અહીંયા જોશો તો દિલ્હી તેનું નામ છે મેડ ઇન ઇન્ડિયા આપણા ઇન્ડિયાની એપ્લિકેશન છે તો દોસ્તો આમાં કોઈ એડવર્ટાઈઝ આવશે તો મારા વિડીયોને થોડીવાર સ્ટોપ હું રાખીશ ઠીક છે દોસ્તો તમે જો તો દોસ્તો જેવું તમે આ એપ્લિકેશનમાં આવશો તો તમને આવું તેનું હોમ પેજ દેખાશે તમે દોસ્તો જોઈ શકશો ઘણી બધી વસ્તુ આની અંદર છે જેની અંદર તમે દોસ્તો તમે વાંચી શકો છો ક્રિએટ અ ન્યૂ તેની નીચે લખ્યું પહેલું છે લિરિક્સ ત્યારબાદ છે સ્લાઇડ શો પછી છે વિડીયો એડિટર અને છે ઓડિયો સ્ટોરી દોસ્તો તમે નીચે આ બાજુ પણ તમે જોઈ શકો છો જેની અંદર તમને અલગ અલગ સ્ટેટસ બનાવીને અલગ અલગ ફેસિલિટી આપેલી છે જેમાં લિરિક્સ સ્ટેટસની અંદર તમે જ્યારે કોઈપણ સ્ટેટસ બનાવશો તેની અંદર તમે જે કોઈ ગીત લેશો તે ઓટોમેટિક લખાતું રહેશે ઠીક છે દોસ્તો તેની નીચે છે વિડીયો સ્ટોરી ટેમ્પલેટ કે જેની અંદર તમારા વિડીયોની અંદર પણ તમે આ એડિટિંગ કરી શકો છો ત્યારબાદ તમારો કોઈ ફોટોનો સ્લાઇડ શો બનાવવો હોય તો પણ તમે અહીંયાથી બનાવી શકો છો ઠીક છે દોસ્તો તો સિમ્પલી આપણે શરૂ કરીએ છીએ વિડિયો તો દોસ્તો આમાં જ્યારે કોઈ એડવર્ટાઇઝ આવશે તો આપણે સિમ્પલી તેને કટ કરી લેશું તો દોસ્તો તમે જો લિરિક્સ સ્ટેટસની સામે તમે ઘણા બધા ઓપ્શન તમને દેખાશે જેવી જેવી સ્ટાઇલથી તે લખાતું હશે તે સ્ટાઇલ તમને અહીંયા જોવા મળશે તો દોસ્તો સિમ્પલી હું આ સ્ટાઇલ અહીંયા લઈ રહ્યો છું જેની અંદર લખ્યું છે હર્ટ ઓટમન્સ લખેલું છે તેને આપણે સિલેક્ટ કરીશું મારી સામે એડવર્ટાઇઝ આવી શકે છે એટલે દોસ્તો આપણે વિડીયોને હું સ્ટોપ કરી લઉં છું તો દોસ્તો તમે જુઓ મેં જે સોંગ લીધું છે તે અહીંયા છે તેની અંદર અવાજ આવે એટલે એટલા માટે આપણે તેનો અવાજ કારણ કે દોસ્તો જો વોઇસ સંભળાય તો લાગી શકે કે તેમાં કોપીરાઈટ આવી જાય દોસ્તો એટલા માટે હું તેનો સોંગનો સાઉન્ડ બંધ કરી રહ્યો છું તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા જે સોંગ છે તેના અક્ષરો ઓટોમેટિકલી અહીંયા લખાઈ રહ્યા છે તો દોસ્તો તેની અંદર અહીંયા તમે સૌથી પહેલાં નીચે તમે જુઓ તેને સ્ટાઇલ છે જ્યાં ટીટી લખેલું છે સ્ટાઇલ દોસ્તો તમને રહ્યું છે તેની અંદર તેની જનરલ સ્ટાઇલની અંદર તમને અલગ અલગ આ સ્ટાઇલ જોવા મળશે તમે દોસ્તો જોઈ શકશો આની અંદર આ બધાએ અક્ષરો લખાવાની સ્ટાઇલ છે ઠીક છે દોસ્તો જેની અંદર દોસ્તો માની લો કે હું આ બ્લેન્કિંગ લખેલું છે તેના પર હું એ ક્લિક કરું છું તો તમે દોસ્તો જો જે અક્ષરો લખાતા હતા તેની સ્ટાઇલ ઓટોમેટિકલી અહીંયા બદલાઈ જાય છે જે તમારું સોંગ હશે તે પ્રમાણે ત્યારબાદ દોસ્તો આપણે બીજું આપણે લઈને તમને બતાવું તો તમે દોસ્તો ત્યાં પણ તમે જોઈ શકશો કે તે અક્ષરોની સ્ટાઇલ અલગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા જે બિલ્લી લખેલું છે કે જેની તો તમને એક તાજ જેવું દેખાશે તમારે તે અક્ષરને જો લેવા હોય તો તમારે સિમ્પલી તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમારે એક એડવર્ટાઈઝ જોવાની રહેશે તમે એડવર્ટાઈઝ જોશો એટલે તે ઓટોમેટિકલી અનલોક થઈ જશે તો દોસ્તો તમે અહીંયા શરૂઆતમાં જુઓ તમને સૌથી પહેલાં અહીં ગેલેરીનું પણ એક ઓપ્શન આપેલું છે ત્યાં તમે દોસ્તો ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાંથી તમારે કોઈ ફોટોઝ લેવા હોય તો પણ તમે ત્યાંથી તે ફોટોઝને ત્યાં યુઝ કરી શકો છો ઠીક છે દોસ્તો તમને જે યોગ્ય લાગે તે ફોટો પણ તમે ત્યાંથી લઈ શકો છો ઠીક છે દોસ્તો ત્યારબાદ આપણે જે અક્ષરવાની સ્ટાઇલ છે તેની અંદર લવ ત્યારબાદ ગોડ બર્થડે એવા અલગ અલગ સ્ટાઇલના તમને અહીંયાથી ફોટ આપેલા છે કે જે તમે તેનો યુઝ ત્યાં આરામથી કરી શકો છો તમને જે સારું લાગે તેનો તમે યુઝ ત્યાં કરી શકો છો દોસ્તો ઠીક છે દોસ્તો તમે જોઈ લો દોસ્તો કેટલા સરસ મજાના અને કેટલા સુંદર અક્ષરો આની અંદર આપેલા છે ત્યારબાદ તમે દોસ્તો અહીંયા જો સેટિંગ આપેલું છે તમને ત્યાં તમે ક્લિક કરી અને તમે દોસ્તો તમારા જે વિડીયો છે તેની લાઇટને વધારે ઓછી પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા જે તમારા અક્ષરો જે લખાઈ રહ્યા છે તેને સેન્ટરમાં તમે રાખી શકો છો અથવા બોટમ એટલે નીચે પણ રાખી શકો છો દોસ્તો ત્યારબાદ હવે તમે જુઓ તમારે જે કોઈ સોંગ તમારે આની અંદર લેવું હોય તે માટે તમે દોસ્તો જો તમને લિરિક્સ લખેલું એક ઓપ્શન દેખાશે ત્યાં તમે ક્લિક કરી લો ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા સોંગ ત્યાં આવી જશે તેમાં ઘણા બધા સોંગ છે તે સોંગ તમે લઈ શકો છો ઉપરાંત તમને કોઈ બીજું સોંગ તમારે જો પસંદ કરવું હોય કે શોધવું હોય તો તમે દોસ્તો અહીં જે સર્ચ એન્જિનનું ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કરીને તમે ત્યાંથી સોંગ પણ શોધી શકો છો ત્યારબાદ તેનું ટ્રેન્ડિંગ સોંગ અહીંયા તમને આપેલા છે ત્યારબાદ જે પોપ્યુલર સોંગ છે ત્યાં અહીંયા બતાવેલા છે ફ્રેન્ડશિપના ડાયલોગ્સના વેન્ડિંગના બર્થડેના પેટ્રોઇટના લવ સોંગ છે સેડ સોંગ છે હિન્દી સોંગ છે ગોડ સોંગ છે ઘણા બધા સોંગ દોસ્તો તમને અહીંયાથી મળી જશે પરંતુ આની અંદર ગુજરાતી સોંગ નહીં મળે હિન્દી ઇંગ્લિશ એવા ઘણા બધા સોંગ તમને આ આરામથી મળી જશે ગુજરાતી સોંગ નહીં મળે તે ખાસ યાદ રાખજો દોસ્તો પછી એ કોમેન્ટ ના કરતા ભાઈ આમાં ગુજરાતી ગીત તો આવતા નથી તો એક વસ્તુ બીજી પણ તમને સમજાવી દો કે આની અંદર અમુક ગીત એવા છે કે જે તમને નહીં મળે કારણ કે જે આની અંદર સિલેક્ટ કરવામાં નહીં આવ્યા હોય તે તમને આમાં નહીં મળે ઘણા બધા સોંગ તમને આરામથી મળી જશે કે જેની અંદર તમે આરામથી તેનું સ્ટેટસ બનાવી શકો છો તમારે જે કોઈ અહીંયા સોંગ લેવું હોય સિમ્પલી તેની સામે દોસ્તો તમે જો એક ડાઉનલોડનું ઓપ્શન તમને મળશે મારે લોકો અહીંયા લખ્યું છે તેરે સિવા તેની સામે દોસ્તો આપણે ક્લિક કરીશું તો તૈયારીમાં તે ડાઉનલોડ થઈ જશે અને જે યુઝ લખેલો આવે છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તે તમારું સોંગ ઓટોમેટિકલી અહીંયા આવી જાય છે તમે જોઈ શકશો દોસ્તો મારું સોંગ અહીંયા બદલાઈ ગયું છે ત્યારે રિશ્તા એ ક્યાં હૈ તો દોસ્તો આવી રીતે તમારે સોંગ બનાવવાનું છે અને સ્ટેટસ તૈયાર કરવાનું છે દોસ્તો લિરિક છેવાના ઘણા બધા સ્ટેટસ આની અંદર તમે બનાવી શકો છો ત્યારબાદ દોસ્તો હવે આને સેવ કેવી રીતે કરવાનું છે અને તમે દોસ્તો ઉપર જુઓ બીજી આપણી એપ્લિકેશન છે તેનો આઈકોન અહીંયા આવી રહ્યો છે મતલબ તેનો વોટરમાર્ક અહીં આવી રહ્યો છે તેને તમે કેવી રીતે કાઢી શકો છો તે પણ હું તમને સમજાવી દઉં છું વિડીયો તમે જોશો તો જ પડી જશે તો દોસ્તો સિમ્પલી આપણે સેવ ઉપર ક્લિક કરવાનો છે સેવ ઉપર ક્લિક કરશો એટલે બની શકે મારી સામે એડવર્ટાઇઝ આવી શકે છે એટલે દોસ્તો હું વિડીયોને સ્ટોપ કરી લઉં છું તો દોસ્તો તમે જેવું સેવ ઉપર ક્લિક કરો છો એટલે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે ત્યારબાદ તમે ચૂઝ વિડીયો ક્વોલિટીની અંદર તમે ફૂલ એચડી અથવા તો સ્ટાન્ડર્ડ ક્વોલિટી પણ તમે રાખી શકો છો ત્યારબાદ નીચે તમે દોસ્તો જો રીમૂવ વોટરમાર્કનું તમને ઓપ્શન આપેલું છે જો તમારે વોટરમાર્કને રીમૂવ કરવું હોય મતલબ આપણા વિડીયોની અંદર જે બિલ્લી લખેલું આવે છે વોટરમાર્ક તેને રીમૂવ કરવું હોય તો તમને દોસ્તો જો અહીંયા એવું લખ્યું છે ઇફ યુ વન ના રિમૂવ પ્લીઝ વોચ વિડિયો કમ્પ્લેટલી મતલબ તમારે એક વિડિયો આની અંદર જોવાનો છે એડવર્ટાઇઝનો તે તમે જોઈ લેશો એટલે તમારા વિડીયોની અંદરથી વોટરમાર્ક જતો રહેશે આ એક વિડીયો પૂરતો તમે જેટલા વિડીયો આની અંદર બનાવો છો તમારે જેની અંદર તમારે વોટરમાર્કને રિમૂવ કરવો હોય તેમાં તમારે દોસ્તો આ રીતે વોચ કરવાનો રહેશે તો દોસ્તો આપણે વોચ ઉપર ક્લિક કરીશું અને આપણે જેટલી સેકન્ડનો વિડીયો દેખાડવામાં આવે તે પૂરેપૂરો આપણે જોવાનો છે તો સૌથી પહેલાં હું વિડીયો તે જોઈ લો આપણે વોચ ઉપર ક્લિક કરીશું તમે દોસ્તો જોઈ લો તો દોસ્તો મેં વિડીયો પૂરો જોઈ લીધો છે સ્નેપચેટનો હતો ત્યારબાદ આપણે તેનાથી કેન્સલ કરી લઈશું આપણે કેન્સલ કરવાનું છે દોસ્તો તમે જેવું કેન્સલ કરશો એટલે તમે દોસ્તો જો આ રીતે તમારી સામે થોડું ઇન્ટરફેસ આવશે જેની અંદર આપણે એને કહે છે પ્લીઝ વેટ મતલબ આપણે આપણે થોડી રાહ જોઈ લેવાની છે જ્યાં સુધી આપણે અહીંયા સો ટકા થાય ત્યાં સુધી એ સો ટકા થઈ જશે એટલે આપણું સ્ટેટસ બનીને તૈયાર પણ થઈ જશે અને આપણી ગેલેરીમાં સેવ પણ થઈ જશે અને દોસ્તો તેનો વોટરમાર્ક પણ ત્યાંથી જતો રહેશે ઠીક છે દોસ્તો તો આપણે સો ટકા થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈ લેવાની છે દોસ્તો આવી રીતે તમારે તમારું સ્ટેટસ બનાવવાનું છે અને ત્યારબાદ તમે તેને કોઈપણ જગ્યાએ તેને શેર કરી શકો છો તો જો દોસ્તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લો ચેનલ પર નવા આવે તો તેને સબસ્ક્રાઈબ કરી લો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો તો દોસ્તો મારું સ્ટેટસ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ દોસ્તો આવી કોઈ એડવર્ટાઇઝ આવે તો તેને આપણે કટ કરી લેવાની છે તો દોસ્તો તમે જોઈ શકશો મારું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો દોસ્તો તેને તમે તમારા વોટ્સએપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કોઈ પણ જગ્યાએ તમે તેને શેર કરી શકો છો ઠીક છે દોસ્તો આ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે આરામથી તેને ડાઉનલોડ કરી શકો છો ઠીક છે દોસ્તો તો જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો તમારો કોઈ ક્વેશ્ચન થાય તો મને કોમેન્ટ કરજો દોસ્તો તમે જોઈ શકશો અહીંયા ઉપર આપણે જે વોટરમાર્ક આવતો હતો તે ઓટોમેટિકલી રિમૂવ થઈ ગયો છે ઠીક છે દોસ્તો તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય સી શિવ ટાટા